બંને સાથે વાતચીત કરી રહ્યા છે. રુઝાન, જે રીતે બ્રેક પહેલા આપણે કહ્યું હતું કે આ બાળક સ્કૂલમાં જતું હતું કે નહીં તેનો કોઈ આઈડિયા નથી, પણ સવાલ એ થાય કે જો તે શાળામાં જતો હોય અને શાળામાં તેના ટીચર્સ કે પ્રિન્સિપલ કે કોઈ આસપાસના છોકરાઓને માહિતી હોય કે આને આટલી મોટી બીમારી છે, તો તેમના તરફથી તે કેવું વર્તન ઈચ્છતા હોય છે? સી, બહુ સિમ્પલ છે કે અગર શાળામાં જતો હોય તો સૌથી પહેલાં તો પેરેન્ટ્સોએ જ ટીચર અને પ્રિન્સિપલને કહેવું જોઈએ કે ભાઈ આવો ઇસ્યુ છે. નોટ જસ્ટ ફોર બ્રેન્ટ બટ એની વીક, કારણ કે ઘણીવાર એવી બી સ્ટોરી છે કે પેલા બાળકની હાર્ટનું વાલ વીક હોય છે યા કંઈક કંઈક ફિઝિકલી કોઈક વીકનેસ હોય છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ટીચર્સ અને પ્રિન્સિપલને ખબર પડે તાકી એ લોકો એક્સ્ટ્રા ધ્યાન રાખી શકે. સિમ્પલ વાત હતી કે અગર બ્રેન ટ્યુબર છે તો એમાં પેરેન્ટ્સ ટીચર્સ શું કરે? ખાલી મોટિવેટ કરી શકે, ચેલેન્જિંગ બનાવી શકે બાળકને, બાકી તો જે છે ડૉક્ટરે કરવાનું છે. પણ જ્યારે તમે મોટિવેટને ચેલેન્જ કરો તો જાણે કે પેરેન્ટ્સ અને ટીચર્સ એક્સ્ટ્રા મોટિવેશન કરી શકે એને, એને ચેલેન્જિંગ એવું બતાવે કે ભાઈ તું બહુ ચેલેન્જિંગ છે, તું હીરો માનો છે. સી, જ્યારે નાનું બાળક હોય છે ને એને હંમેશા હીરો બનવા ગમે છે, એને હંમેશા સુપરમેન બનવા ગમે છે. એટલે એવું કરાય જાણે કે સી એને અગર આખી ડેલી લાઈફમાં, કારણ કે આવા મારી પાસે બીજા એક્ઝામ્પલ્સ છે કે જેમાં એને રિસર્ચ બી એવી આવી છે કે જ્યારે તમે એક નાના બાળકને કહો છો કે યુ આર અ ફાઈટર, યુ આર અ હીરો, તમે આમ કરી શકશો, તમે તેમ કરી શકશો, તો એના એના મનમાં એ એસ્પિરેશન્સ થાય છે કે હા એ કરી શકશે અને એ હિંમત આવે છે. અને જે હિંમત એને આવે છે સો એક ફીલ ગુડ ફિલિંગ આવે છે. અને જ્યારે ફીલ ગુડ ફિલિંગ આવે છે ત્યારે જે એના પેલા બધા બોડીના પેલા જે સેરોટીન કે જે બધું હોય, જે કેમિકલ બધા જે હોય, જે જે એને એને પ્રફુલ્લિત કરે છે, એને એને મૂડમાં લાવે છે, એનું ડિપ્રેશન મારી નાખે છે. એટલે આ બધું અત્યારે સાયકોલોજીકલ ચીજ કહી રહી છે જે એને હેલ્પ કરે છે બાળકને કે એ ફીલ કરે છે કે ના હી કેન કમ આઉટ ઓફ ઇટ. એટલે આ એક પોઈન્ટ હતો. બીજો ફ્રેન્ડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે અગર અગર ટીચર અને પ્રિન્સિપલ આવી રીતે બિહેવ કરે છે તો બટ નેચરલ છે, ઇટ ઇઝ વેરી નેચરલ કે આ અગર 8 વર્ષનું બાળક છે તો એના ફ્રેન્ડ્સ બી 8 વર્ષના છે, તો એ લોકો દે પીપલ લાઈક ટુ એપ એપ એટલે કે કોપી કરે. 8 વર્ષનું બાળક તમે જોશો તો તમે તમે પાણી પીશો તે બી પાણી પીશે, દે લાઈક ટુ કોપી. એટલે જ્યારે અગર ટીચર્સ આવી રીતે એની જોડે બિહેવ કરે છે તો પહેલાં એનો એનો ફ્રેન્ડ્સ બી બિહેવ કરશે કે હા આપણે કરીએ, આપણે આમ કરીએ તેમ કરીએ. એટલે અગર સ્કૂલ, કારણ કે છે અલ્ટિમેટલી બાળક લે છે 5-6 કલાક તો સ્કૂલમાં હોય છે 24 કલાકમાંથી, એટલે અગર એ 5-6 કલાકમાં બી એને આટલી બધી પ્રોત્સાહન મળે, મેં જે પહેલાં ઘરેથી વાત કરી એ તો પ્રોત્સાહન મળે જ છે, તો એ એના 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 માઇન્ડમાં એ ફરક પડે કે યસ હી કેન કમ આઉટ ઓફ ઇટ. હવે બીજો ઇમ્પોર્ટન્ટ વાત છે કે 1 વર્ષથી બ્રેન ટ્યુમર હતો, એટલે એનું એનું પોઝિશન શું હતું, એ એ કેટલું એમાં સારું થયું હતું કે શું હતું, એ ઇમ્પોર્ટન્ટ છે. અને ફાઇનલી એક એક ખાસ ઇમ્પોર્ટન્ટ આઈ એમ શ્યોર એ તો થતું જ હશે કે જ્યારે ડિસ્કસ થાય બાળકના શું કહેવાય કે કંઈક પોઝિટિવ પોઝિટિવ ડિસ્કસ થાય તો તેની સામે કરો, પણ આઈ એમ શ્યોર ડૉક્ટરો કંઈક નેગેટિવ હશે તેની પાછળ કરતા હશે. પણ અનફોર્ચ્યુનેટલી ઘણીવાર શું થાય છે પેરેન્ટ્સ, એટલે આઈ એમ યુઝિંગ ધ વર્ડ પેરેન્ટ્સ કારણ કે ઘણીવાર પેરેન્ટ્સ પોતે દે આર નોટ કમિંગ ટુ ધ ટર્મ્સ કે એ લોકોના બાળકને આ થયું છે, એટલે એ લોકોનું જ મોડું એવું લટકાવી લેવું, તમે બાળક આગળ મોડું લટકાવીને ઉભા રહો તો બટ નેચરલ છે કે ગભરાઈ જવાનું છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારે પેરેન્ટ્સ, આમાં હું સાચું કહું તો બહુ મોટો રોલ પેરેન્ટ્સનો છે, આઈ એમ શ્યોર એ બહુ ડિફિકલ્ટ રોલ છે મને ખબર છે, પણ એ પેરેન્ટ્સનો રોલ છે કે બાળક સામે હસી ખુશી અને ચેલેન્જિંગ વાત કરીને બાળકને એમાંથી બહાર કાઢવાનો છે. મોડું લટકાવીને ઉભા રહેશો તો બાળક આમાંથી જિંદગીમાં બહાર નહીં નીકળે. બિલકુલ પ્રશાંતભાઈ.